હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 15, આપણે અત્યાર સુધી ઇતિહાસના ચેપ્ટર જોયા, પછી ભૂગોળના, જિયોગ્રાફિકના ચેપ્ટર પણ જોઈ લીધા, જેમ કે ભૂમિ સ્વરૂપો છે, ભારતની ભૂપૃષ્ઠ છે, પછી આપણે હવે બંધારણ ચાલુ થયું છે એમાં આપણે આગલું ચેપ્ટર જોયું વિવિધતામાં એકતા, કે કેમ આપણો ભારત દેશ છે એ વિવિધતા સાથે એક એક થઈને રહે છે. આજે આપણે બંધારણનું જ એક નવું ચેપ્ટર જોઈએ જેનું નામ છે સરકાર. આપ બધા સરકાર નામથી તો પરિચિત જ છો, કેમ કે તમે સૌ પણ મત આપવા જતા હશો, જો તમે તમારી ઉંમર થઈ ગઈ હશે તો મત આપવા તમે જતા હશો, તમને ખબર જ છે કે સરકાર એટલે શું, આપણો આખો જે દેશ કોણ ચલાવે છે, સરકાર, બરાબર છે. તો સરકાર એટલે શું એ શબ્દથી તો તમે પરિચિત જ છો, પણ આપણે ડિટેલમાં કે જે પુસ્તકની ભાષા છે એ શું છે, એની લેંગ્વેજમાં સરકાર એટલે શું, સરકારના કેવી રીતે પ્રકાર પડે છે, સરકાર શું કામ કરે છે, એના વિશે આપણે આજે પ્રાથમિક અભ્યાસ કરવાનો છે. જો આ ચેપ્ટર પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું ઇતિહાસનું, જેટલું ભૂગોળનું, બંધારણ પણ એટલું જ ઉપયોગી છે તમારા માટે, એટલે એકો એક લીટીમાં ખાસ ધ્યાન રાખજો. ચાલો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ તો કે આપણો દેશ ભારત દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો આપણો દેશ, એકને માત્ર એક એટલે ભારત, સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો એમ ક્વેશ્ચનમાં હોય, એના ઓપ્શન આપ્યા હોય તો તમે ત્યારે કન્ફ્યુઝ ન થાતા, ભાઈ આપણા દેશનું નામ આવશે કે ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ. લોકશાહી એટલે શું, લોકોના શાસન દ્વારા ચાલતો દેશ, એને કહેવાય લોકશાહી. ઘરનો વહીવટ અને સંચાલન વડીલો કરે છે, બસ આ જ રીતે દેશનું સંચાલન સરકાર કરે છે. આપણા ઘરનો વહીવટ કોણ કરે, સંચાલન કોણ કરે, નાના ટેણીઓ એમ કે આ ઘરનો શું નિર્ણય છે એ બધું કોણ લે, તો કે આપણા ઘરના વડીલો છે. સંચાલન કોણ કરે, ધારો કે ત્રણ જણા રહેતા હોય ફેમિલીમાં, બરાબર, મમ્મી પપ્પાને છોકરો, તો ઘરનું જે નિર્ણય છે એ કોણ લે, સંચાલન કોણ કરે, મેનેજમેન્ટ કોના હાથમાં હોય, તો કે જે મોટું હોય મા બાપના હાથમાં હોય, બરાબર છે. તો એવી રીતે જેમ આપણા ઘરનો વહીવટ છે એ વડીલો કરે છે, એવી જ રીતે દેશનો વહીવટ છે એને ચલાવવા માટે ભાઈ કોક તો જોઈએ ને, એમને એમ કાંઈ દેશ ચાલે તો આડેધડ બધાએ મન પડે એમ કરવા માંડે, કાંઈક કાયદા જોઈએ, કાંઈક નિયમો જોઈએ કે જેનો અમલ થવો જોઈએ, તો એના માટે જે રચના કરવામાં આવે છે એને કહેવાય સરકાર, ગવર્મેન્ટ, જે તમે ઇંગ્લિશમાં કહો છો એ શું છે, ગવર્મેન્ટ. ઓકે, ચાલો. આપણે દૈનિક પત્રો, ટેલિવિઝન કે વાતચીતમાં સરકાર શબ્દ તો સાંભળતા જોઈએ છીએ. દેશના સંચાલન માટે કે નિર્ણયો લેવા સરકારની જરૂર પડે છે. દેશનું સંચાલન કરવું હોય, જેમ ઘરનું સંચાલન એમાં દેશનું સંચાલન, જેમ ઘર હલાવી છે એમાં દેશ હલાવવો પડે, તો એના માટે કોઈક એવો વ્યક્તિ જોઈને કે આખો દેશ છે એ સાચવી શકે, બરાબર છે, તો એને શું કહેવાય ભાઈ, એક ટાઈપની સરકાર કે જે બધા નિર્ણય લઈ શકે. હવે એવી રીતે કોઈક ગામડાનો પણ એક એવો વ્યક્તિ જોઈએ, જેમ કેમ સરપંચ કહેવાય છે ગામડાને, કે એ આખા ગામનો નિર્ણય લે કે ભાઈ કઈ કઈ જગ્યાએ રસ્તા બનાવવાના છે, બરાબર, કે ક્યાં શું જરૂર છે, ક્યાં શું સુવિધા પૂરી પાડવાની છે, ક્યાં નવી હોસ્પિટલ દવાખાના ઊભા કરવાના છે, બરાબર, ક્યાં બાગ બગીચા બનાવવાના, ક્યાં શાળાઓ ખોલવાની છે, તો એ શું બધાય જેમ કહેશે મન ફાવે એમ થશે, નહીં ચાલ, કોઈક એવો વ્યક્તિ જોશે કે જે આ બધું સંચાલન કરી શકે, બસ એને જ કહેવાય છે સરકાર. તો એવી રીતે ગામડામાં હોય છે સરપંચ હોય છે, શહેરમાં હોય છે તો એમાં પણ એવો વ્યક્તિ હોય છે કે જે આખું શહેર છે, આખું સિટી છે એ ચલાવી શકે, એવી રીતે રાજ્યના વ્યક્તિ હોય છે, એવી રીતે દેશનો વ્યક્તિ હોય છે, તો એ બધાને કહેવાય સરકાર. કોને શું કહેવાય આ ચેપ્ટરમાં આવશે, આપણે આગળ જોતા જઈએ. બંધારણને કેન્દ્રમાં રાખી કાયદો બનાવવા, કાયદામાં સુધારા કરવા અને એનો અમલ કરવાનું કાર્ય છે એ કોણ કરે છે, સરકાર કરે છે. સૌથી પહેલાં તો બંધારણને કેન્દ્રમાં, ધ્યાનમાં, જે બંધારણ જે ઘડેલું છે એને ધ્યાનમાં રાખીને કાયદા ઘડવા, બરાબર, કાયદા ઘડી અને પછી એનો નિર્ણય કરાવો, એનો સોરી એનો અમલ કરાવો, એ બધું કોણ કરે છે ભાઈ, તો કે સરકાર. ઉપરના ચિત્રમાં આપણે સરકારના વિવિધ કાર્યો, નિર્ણયો કે જાહેરાતો અંગે જાણી શકીએ છીએ. આપણી આસપાસ ઉપલબ્ધ દૈનિક પત્રો અને મેગેઝિનનું વાંચન કરી આપણે વિવિધ કાર્યો અંગેની જાણકારી મેળવી શકીએ છીએ. લોકોથી લોકો વડે અને લોકો માટે ચાલતો શાસન વ્યવસ્થા અને લોકશાહી શાસન વ્યવસ્થા કહે, જે ઉપર જેમ દૈનિક પત્ર એટલે કે છાપવું આવે, તમે ખોલો તો આવી બધી લખ્યું હોય, બરાબર, કે વિધાનસભાના સત્રનો આજથી પ્રારંભ, સુવર્ણ ગરીબો માટે 10% અનામત, એવી રીતે જે બંધારણના કાયદા વિશે જે જે સમાચાર આવતા હોય બધો નિર્ણય કોણ લે છે ભાઈ, તો કે સરકાર. ટૂંકમાં લોકશાહી દેશ એટલે શું, જોઈને પ્રોપર વ્યાખ્યા સાદા શબ્દમાં આપી છે, લોકોથી લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને
લોકશાહી શાસન વ્યવસ્થા કહે છે અને સૌથી મોટામાં મોટી લોકશાહી શાસન વ્યવસ્થા જો ક્યાંય હોય તો એ આપણા દેશમાં છે, ભારત દેશમાં. લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકાર છે એ મહત્વનું સ્થાન ધરાવે છે. કેવી રીતે એ જોઈએ આપણે. આપણો દેશ, આપણી સરકાર. આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે. આપણે આગલા ચેપ્ટરમાં જોયું ને, ઘણી બધી વિવિધતા ધરાવે છે. ધર્મમાં અલગ અલગ ધર્મો છે, અલગ અલગ ભાષાઓ છે, અલગ અલગ જગ્યાએ રહેતા લોકો અલગ અલગ બોલીઓ બોલે છે. એક જ પ્રકારની ગુજરાતી બોલી કે એક જ પ્રકારની હિન્દી બોલી નથી બોલતા, ઘણી બધી લેંગ્વેજીસ બોલે છે. અલગ અલગ બધાના રીતિરિવાજો છે, અલગ અલગ બધાની માન્યતાઓ છે. તો એ રીતે વિવિધતા ધરાવતો દેશ આપણે આગલા ચેપ્ટરમાં જ અભ્યાસ કરી ગયા છીએ, બરાબર. એ વિડીયો એકવાર તમે જોઈ લેજો, મેં ચેનલમાં અપલોડ કરી દીધેલો છે. તો દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને વિશ્વમાં સૌથી મતદાર ધરાવતો આપણો દેશ છે. જો એક તો સૌથી મોટી લોકશાહી ધરાવે છે દુનિયામાં, અને બીજું સૌથી વધુ મતદાર કયા દેશમાં છે તો એમ પૂછે તો એમાં પણ શું આવશે, ભારત. દેશની વિશાળતા અને અનેક પ્રકારની ભિન્નતા હોય એક જ સ્થળેથી વહીવટ કે સંચાલનમાં અગવડ પડે. હવે એક જ સ્થળેથી વહીવટ કરવો તો કેવું સંચાલન આખું ગોટાળે ચડી જાય. કોઈ આખા દેશને એક જ વ્યક્તિ ચલાવતો હોય તો એક ભાઈ કેટલીક જગ્યાએ પહોંચી શકે. એક જ જગ્યાએથી આખા દેશને ચલાવો એટલે તમે કોઈક દી એક ઘરને પણ ચલાવીને જોઈ જોજો, તમે પહોંચી શકશો. તો એક જ વ્યક્તિ આખા દેશને ચલાવી શકે ના ચલાવી શકે, તો એના માટે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સરકાર છે એ બનાવવામાં આવે છે, બરાબર. તો લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર કાર્ય કરે. સ્થાનિક એટલે શું, ગામડામાં હોય, શહેરમાં હોય એ સ્થાનિક સરકાર. પછી રાજ્ય સરકાર એટલે આખા રાજ્યનું સંચાલન કરે એ રાજ્ય સરકાર. અને રાષ્ટ્રીય સરકાર એટલે કેન્દ્ર સરકાર, આખા દેશનું સંચાલન કરે એને કહેવાય કેન્દ્ર સરકાર અથવા તો રાષ્ટ્રીય સરકાર. આમ ત્રણ પ્રકાર પાડવામાં આવે છે. જો આપણે જો સ્થાન સમજીએ, સ્થાનિક સરકાર એટલે શું, ગામ કે શહેરનો કાર્યભાર સંભાળી એટલું જ એનું કામ હોય, એની જવાબદારી એટલી જ હોય કે સિટી અને વિલેજીસ છે જે એનો કાર્યભારી સંભાળી શકે એટલી એ સરકારની રચના કરવામાં આવી હોય એને કહેવાય સ્થાનિક સરકાર. કાંઈ ગામ ગામડામાં કાંઈ પણ કોઈ પણ જાતના પ્રોબ્લેમ હોય, બરાબર, પબ્લિકનું ડિમાન્ડ હોય કાંઈ બધી પૂરી કરી શકે. સિટીમાં શું શું પ્રોબ્લેમ હોય, અમુક જગ્યાએ પાણી ના આવતા હોય, અમુક જગ્યાએ રસ્તાઓ કાચા હોય, રસ્તા બનાવવાના હોય, પછી લાઇટને બધી વ્યવસ્થા કરવાની હોય, તો એ બધું છે એ સ્થાનિક સરકાર કરે. એમાં પછી કેન્દ્ર સરકાર, રાષ્ટ્રીય સરકાર પાસે ન જવું પડે, એ બસ ત્યાંથી પતી જાય. એ લોકોનું કામ કરી, પબ્લિકની ડિમાન્ડ સાંભળી લેને, એટલું કામ જે બાકી હોય એ કરી નાખે, બરાબર, ગામ શહેરનું ધ્યાન રાખે, એને કહેવાય સ્થાનિક સરકાર. રાજ્ય સરકાર એટલે શું, તો કે સમગ્ર રાજ્યમાં, ગુજરાત રાજ્ય છે તો એની અલગ સરકાર હોય, બરાબર, સમગ્ર રાજ્યનો કારોબાર સંભાળ. પછી એમાં જેટલા જિલ્લા આવતા હોય એમાં પણ એ આવી જાય, એનો પણ એ સંભાળે. જિલ્લા વાઇઝ તો અલગ હોય જ સ્થાનિક સરકાર, પણ એનો ઉપરી જે કહેવાય એ આવે રાજ્ય સરકાર, બરાબર. પછી રાષ્ટ્રીય સરકાર એટલે શું, કેન્દ્ર સરકાર સમગ્ર દેશનો કાર્યભાર સંભાળે, બરાબર, આખા દેશનું સંચાલન કરે એને કહેવાય રાષ્ટ્રીય સરકાર. વિવિધ સ્તરે સરકાર તો જરૂરી જ છે, નિયમો બનાવવા અને એને લાગુ કરવા આ સ્તરો ખૂબ જ ઉપયોગી છે. દેશના નિભાવ, વિકાસ અને કાયદા વ્યવસ્થાની જાળવણી માટે સરકાર અને તેના વિવિધ સ્તરો વિશે આપણે જાણ્યું. આપણા દેશમાં લોકશાહી વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આપણા દેશમાં કેવી શાસન વ્યવસ્થા છે, તો કે લોકશાહી, લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થા. દુનિયામાં સરકારના સંદર્ભે સરકાર અને તેની રચનાને આધારે સરકાર કે શાસન વ્યવસ્થામાં વિવિધતા જોવા મળે છે. હવે સરકારના પ્રકાર, જો આપણો દેશ તો લોકશાહી ધરાવે જ છે, દુનિયાના બધા જ દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા નથી, એક બરાબર, બધા જ દેશમાં લોકશાહી નથી. દુનિયાના દેશમાં કાર્યરત વિવિધ વ્યવસ્થામાં જોવા મળતા સરકારના અંગ જોઈએ. સૌથી પહેલી લોકશાહી સરકાર કોને કહેવાય, તો કે લોકો મતદાન દ્વારા પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે. ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખીને સરકાર કાર્ય કરે છે. આપણા દેશમાં ચૂંટણી દ્વારા સ્થાનિક, રાજ્ય કે રાષ્ટ્રીય સરકારનું નિર્માણ કરવામાં આવે છે. આપણા દેશમાં લોકશાહી છે તો કેવી રીતે, તો કે ચૂંટણી થાય. તમે કેમ ચૂંટણીનો મતલબ તમને સમજાવું. સ્કૂલમાં છે મોનિટરની ચૂંટણી હોય, બરાબર, કે આપણા ક્લાસનું ધ્યાન કોણ રાખશે આપણે નક્કી કરી શકીએ. આપણે ખબર ચિઠ્ઠીમાં નામ લખી બધાય, પછી જે સૌથી વધારે નામ હોય એ ક્લાસનો મોનિટર થાય. એવી રીતે સ્થાનિક સરકાર છે એ પણ આપણે નક્કી કરી શકીએ. આપણે મત દેવા જવાનું, આપણે જેનું નામ લખી કે ભાઈ આ કામ સારું કરશે આપણા ગામનું કે આપણા શહેરનું, એનું આપણે એને વોટ આપણે દઈ શકીએ, બરાબર.
ઈવીએમ વોટિંગ મશીન આવે છે એમાં આપણે મત દઈ શકીએ, તમે જાતા હશો તો ખબર હશે બરાબર. પછી એમાં કોઈ જબરદસ્તી નથી હોતી, આપણે જેને લાગે કે આપણું આ ગામનું કે શહેરનું કામ કરી શકીએ એને આપણે મત દઈ શકીએ છીએ. એવી રીતે પછી રાજ્ય સરકારની ચૂંટણી હોય એમાં પણ એમ જ હોય, આપણે જેને મત દેવો હોય બરાબર. પછી કેન્દ્ર સરકાર એ છે એ શું હોય કે જેમ જેમ ઉપરી જતા જાય, ધારો કે ગ્રામ સ્થાનિક સરકારની આપણે રચના કરી બરાબર છે, હવે આપણા ગામ કે શહેરમાં જે આપણે રચના કરીએ છીએ સરકારની, એ સરકાર પછી શું કરે કેન્દ્ર સરકારમાં બરાબર, એમાં વોટિંગ કરવા જાય બરાબર, એને મત દે. એટલે સૌથી ઉપરી જે વડા છે આપણે જે નરેન્દ્ર મોદી છે, એ સૌથી પહેલાં શું હતા ભાઈ, મુખ્યમંત્રી હતા. પછી શું કર્યું, બધા લોકો ચૂંટીને અત્યારે શું થઈ ગયા છે, વડાપ્રધાન થઈ ગયા છે. એવી જ રીતે આપણે પોતે જ છે નક્કી કરી શકીએ કે આપણો દેશ કોણ ચલાવશે, આપણું રાજ્ય કોણ ચલાવશે અને આપણું ગામ શહેર કોણ ચલાવશે. એટલે જ તો આપણા દેશને શું કહે છે ભાઈ, લોકશાહી શાસન વ્યવસ્થા. સમજાણું, તમે મત દેવા જતા હશો એટલા લોકોને ખ્યાલ હશે કે આ શું છે લોકશાહી. પણ દુનિયાના જો આમાં આવ્યું, કેટલાક દેશોમાં લોકશાહી થકી ચૂંટાયેલ પ્રતિનિધિ દ્વારા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની પસંદગી થાય છે. દુનિયાના કેટલાક દેશમાં પ્રમુખશાહી પદ્ધતિની લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે. પ્રમુખશાહી પદ્ધતિ યાદ રાખજો, કેટલાક દેશમાં, અમેરિકામાં છે પ્રમુખશાહી પદ્ધતિ છે, યાદ રાખજો. ક્વેશ્ચન પૂછાય તો અમેરિકામાં કઈ લોકશાહી પદ્ધતિ, કે પ્રમુખશાહી પદ્ધતિ. અને ભારતમાં કઈ, તો કે સંસદીય લોકશાહી. આ બે યાદ રાખજો, અમેરિકાનો કોઈ દત ક્વેશ્ચન આવી જાય તો એમાં આવશે પ્રમુખશાહી પદ્ધતિ, અને ભારતમાં સાંસદીય લોકશાહી. લોકશાહી સરકાર માટે કહેવાય કે સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી આડકતરી રીતે લોકો જ કરે છે. માનવ અધિકારોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકશાહી સરકારનો વિકલ્પ શક્ય નથી. આમ લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારો માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. લોકશાહી સરકારમાં લોકો જ સરકાર કરે છે, સરકાર પણ લોકો માટે જ કાર્ય કરે છે. એમ કે લોકો એ ચૂંટેલા હોય છે અને એને વિશ્વાસ હોય છે કે આ અમારું કાર્ય કરશે, એટલે લોકો માટે જ કાર્ય થાય છે. આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત કેટલા વર્ષની હોય છે, જો આ ક્વેશ્ચન પૂછાય, 5 વર્ષની મુદત હોય છે. કેટલા વર્ષની? 5 વર્ષની. ત્યાર પછી સામ્યવાદી સરકાર. આ પ્રકારના શાસનમાં બધાને સામ્યતા કે સરખાપણાને મહત્ત્વ આપવામાં આવે છે. સામ્યવાદને આધારે કાર્યરત સરકાર સામ્યતા અને સમાનતાના ધોરણે શાસન વ્યવસ્થાનું સંચાલન કરે છે. વિશ્વના અનેક દેશોમાં સામ્યવાદી વિચારધારાના આધારે કાર્યરત સરકાર જોવા મળે છે. વિશ્વના અમુક દેશમાં ચૂંટણી દ્વારા સામ્યવાદી સરકારનું નિર્માણ થાય છે. કેટલાક શાસકો સામ્યવાદી વિચારધારાને આધારે સરકારનું નિર્માણ કરી લાંબે ગાળે એક હથ્થું શાસક બન્યાના અનેક ઉદાહરણ જોવા મળે છે. શ્રમિકો, મજૂરો કે શોષિત લોકોને આર્થિક, બૌદ્ધિક, વૈચારિક રીતે સમાનતા કે સામ્યતાના આધારે જોડીને સરકારનું સંચાલન કરે છે. વ્યક્તિગત કે બળજબરીથી શાસન ચલાવનાર કેટલાક શાસકો આજે સામ્યવાદથી દૂર જઈ રાજાશાહીનું શાસન કરે છે. વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા કહે છે. શું કહે છે ભાઈ? જો આવો ક્વેશ્ચન પૂછાય, સામ્યવાદી વિચારધારાનું બીજું નામ ડાબેરી વિચારધારા, યાદ રાખજો. આ રહ્યું છે હવે આ પ્રકારનું શાસન વ્યવસ્થા છે એ ચીનમાં તમને જોવા મળશે. ચીનમાં શું છે, અડધા ઉદ્યોગ લગભગ બધા જ કહી શકાય કે સરકાર દ્વારા જ ચાલે છે. અહીંયા કેમ, આપણે ઉદ્યોગ કરવો હોય, પૈસા હોય, ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, આપણે પોતાનો ઉદ્યોગ કરી શકીએ, ત્યાં બધું સરકારના હાથમાં છે બરાબર. સામ્યવાદી એને કહેવાય. સમજાણું તમે, સરકાર દ્વારા જ છે એ ઉદ્યોગો ચાલે છે. તો ચીન એનું ઉદાહરણ તમારે યાદ રાખવાનું. અને એનું નામ શું, તો કે ડાબેરી વિચારધારા બીજું નામ. હવે રાજાશાહી સરકાર એટલે શું? આ પ્રકારના શાસનમાં શાસક તરીકે કોઈ એક વ્યક્તિ શાસન કરે છે બરાબર. જેમ કે બ્રિટન યાદ રાખો ને, એમાં કેમ રાણી છે એ કોઈ એક શાસન કરે છે અને એ જેમ કે એમ જ થાય. એવી રીતે મોટે ભાગે રાજાશાહી વ્યવસ્થામાં શાસક એટલે કે રાજાનું પદ વારસામાં મળે છે બરાબર. એના પછી એનો દીકરો રાજા બને, એના પછી એનો દીકરો, એવી રીતે વારસાગત ચાલતું આવે. આ પ્રકારના શાસનમાં લોકોને પોતાના શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી. એમ કે ભાઈ મારા આને રાજા ન જ બનાવો તો ન ચાલે, એમાં લોકશાહી નથી, એમાં રાજા પછી વારસાગત જ પદ મળે રાજાનું. આજે દુનિયાના કેટલાક દેશોમાં રાજાશાહી જોવા મળે છે. મેં જેમ કીધું ને, બ્રિટનમાં ક્યાંક રાજાશાહીમાં લોકોને ચૂંટણી દ્વારા નામ પૂરતા જોડવામાં આવે છે. રાજાશાહી સરકાર માટે કહેવાય છે કે અહીં વ્યક્તિ કેન્દ્રી શાસન હોય છે, એટલે કે એક વ્યક્તિ દ્વારા નિર્ણયો અહીં આખરી માનવામાં આવે છે. જે રાજા હોય એ જ છે, એ કોઈ એક વ્યક્તિ જ આખા દેશનો નિર્ણય લે, એ જ બરાબર બધાને માનવાનું. એવું લોકોની સુખાકારી સુવિધા કે વ્યવસ્થાને બદલે
શાસકની સુખાકારી સુવિધા કે વ્યવસ્થાને મહત્ત્વ આપવામાં આવે. જોયું, લોકોનું ના વિચારે શાસકની સુખાકારી શેમાં છે એ ત્યાં જોવામાં આવે છે, એને કહેવાય રાજાશાહી સરકાર. વિચાર કરો, આપણો દેશ એવી રીતે ચાલતો હોય તો તમે શું કરો? અત્યારે તમે જે ટેસ્ટથી છૂટથી ફરો છો એ ફરવા મળે તમને, જેમ ઓલો કે એમ કરવું પડે ભાઈ, રાજા કે એમ કરવું પડે. તો અત્યારે આપણે લોકશાહી શાસન વ્યવસ્થા છે એટલે જ આપણે આટલા વ્યવસ્થિત રીતે છૂટથી હરી ફરી શકીએ છીએ, બરાબર. ત્યાર પછી લોકશાહીના મૂલ્યો. આપણે જોયું કે સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ શાસન થાય છે. લોકોના જીવનધોરણને ઊંચું લાવવા, તેમની સુખાકારી માટે લોકશાહી શાસન વ્યવસ્થા કાર્ય કરે છે. લોકોને કેન્દ્રમાં રાખી જરૂરિયાત અને ભાવિ આયોજનો કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. લોકોની સુખાકારી, સુવિધા અને વિકાસને મહત્ત્વ આપી બંધારણને આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે. સૌને સમાનતા, સુરક્ષા અને સુવિધા માટે લોકશાહીના મૂલ્યોને ધ્યાનમાં રાખી આયોજનો અને યોજનાઓ અમલી કરી લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે, બરાબર. પછી સરકાર અને કાયદો. તો કે સરકારનું કામ શું છે ભાઈ? કાયદા બનાવવાનું છે. આ કાયદા સૌએ માન્ય રાખવા જ પડે, કેમ કે આપણે પોતે જ સરકારની રચના કરી છે, આપણે જ પોતે મત આપ્યા છે. તો સરકાર જે કાયદો ઘડે તો આપણે અમલ કરવો જોઈએ ને. સરકારને કામ કરવા માટે વિવિધ કાયદા છે એ મહત્ત્વનું સ્થાન ધરાવે, અને એને કાયદા ઘડવા જ પડે, બરાબર. દેશનું સંચાલન કરવા કાયદા છે એ અમુક લોકોને ઘડવા જ પડે. સરકાર જોડે કાયદાના અમલ સાથે તેમાં સુધારા કરવાની પણ સત્તા હોય છે. સરકારના કાયદાને લોકો પડકારી પણ શકે છે. પોતાના અધિકારો અને થયેલ અન્યાય સામે લોકો અદાલતનો પણ સહયોગ મેળવી શકે છે. હા, આપણી સાથે કોઈ અન્યાય થાય તો આપણે અદાલત છે એનો આપણે સહયોગ લઈ શકીએ છીએ, બરાબર છે. પણ જે કાયદા ઘડ્યા હોય કે જે આપણે અમલ કરવા પડે તો કરવા જ પડે, બરાબર. સરકારના કાયદા કે કાર્યવાહી સંદર્ભે લોકોને લાગે કે તેનું યોગ્ય રીતે અમલીકરણ નથી થતું ત્યારે તેઓ પોતાનો અવાજ છે એ અદાલતમાં રજૂ કરી શકે છે. જરૂર જણાય ત્યાં અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન પણ કરી શકે છે. ઘણાને એમ લાગે કે ભાઈ આ જગ્યાએ આ કાયદાનું પાલન નથી થતું, તો એની સામે અવાજ કરી શકે છે, બરાબર, કે ભાઈ તમે આ કાયદા ઘડેલા છે પણ અહીંયા તો એ કાયદાનું અમલ જ નથી થતો, બરાબર. અને અદાલત છે એ એક્શન પણ લઈ શકે છે, એટલું યાદ રાખજો. તમે કાયદાનો અમલ ક્યાંય ન થતો હોય, બરાબર, અને તમને પરેશાની થતી હોય તો તમે એ રજૂઆત અદાલતમાં કરી શકો છો. બસ આ જ આપણો સરકાર વિશેનો પાઠ હતો. સમજાણું સરકાર વિશે તો ઓલરેડી બધા જાણતા જ હતા, પણ આજે થોડુંક વધારે ડિટેલમાં જોયું, કેમ કે આમાંથી ક્વેશ્ચન આવવાના છે તમારી એક્ઝામ. હવે આપણે સ્વાધ્યાય જોઈ લઈએ ફટાફટ. સરકારની જરૂર શા માટે પડે છે? લ્યો ભાઈ, પહેલો જ પ્રશ્ન આવ્યો. હવે આવડું મોટું લેક્ચરમાં તો આવી ગયું સરકારનું મહત્ત્વ. ભાઈ કાયદો દેશ ચલાવવો છે તો સરકાર તો જોઈએ જ, કાયદાને અમલ કરવા માટે સરકાર જોઈએ, મોટા મોટા નિર્ણયો લેવા માટે સરકાર જોઈએ, આખા દેશનું, રાજ્યનું, ગામનું, શહેરનું સંચાલન કરવા માટે સરકાર જોઈએ, બરાબર. એ બધું આવે. સરકારના મુખ્ય પ્રકાર સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર. દુનિયામાં સરકારના મુખ્યત્વે કેટલા પ્રકાર જોવા મળે છે? આપણા દેશમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા છે ભાઈ? તો કે લોકશાહી. હવે જો રાજ્ય સરકાર તો એમાં શું આવશે? તો કે સમગ્ર રાજ્યમાં કારોબાર સંભાળે. સ્થાનિક સરકાર તો કે ગામ કે શહેર માટે. રાષ્ટ્રીય સરકાર સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે. રાજાશાહી સરકાર એટલે શું? તો કે કોઈ એક જ વ્યક્તિ, એક જ રાજા છે એ આખો દેશ સંભાળે, એ કેમ જ થાય બધું. હવે યોગ્ય કારણ આપો. લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને મનાય છે. શું કામ? તો કે લોકોથી, લોકો વડે, લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને જ લોકશાહી કહેવાય, એટલે લોકોને જ કેન્દ્રમાં રાખવામાં આવે છે, કેમ કે એ લોકો જ છે એ સરકારને ચૂંટે છે. લોકોના અધિકારો છે એ રાજાશાહીમાં જળવાતા નથી. હા, કેમ કે જેમ રાજા કહે છે એમ જ કરવું પડે છે, એટલે આપણા પોતાના અધિકારો છે એને ધ્યાનમાં રાખવામાં આવતા નથી. શાસક એટલે કે જે રાજ કરે છે એના અધિકારો, એની સુખાકારી સૌથી પહેલાં ધ્યાનમાં લેવાય છે. સરકાર કાયદામાં ફેરફાર કરે છે. હા, કરી શકે. કાયદામાં બરાબર અમલ ન થતો હોય અથવા તો કંઈ મિસ્ટેક રહી ગઈ હોય તો કાયદામાં એ ફેરફાર કરી શકે. ખરા ખોટા. લોકશાહીમાં લોકોના હાથમાં સત્તા હોય છે. હા, રાજાશાહી શાસક ચૂંટણી વગર પસંદ થાય છે. યસ, એ તો વારસાગત હોય. અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કરી શકે છે. હા, કરી શકે છે. ક્યાંક કંઈક ખોટું, ગેરરીતિ થતી હોય તો અદાલત પણ સરકારને સૂચન કરી શકે છે. આ હતો આપણો પાઠ નંબર 15, સરકાર.
બરાબર, ખૂબ જ મજા આવી હશે, કેમ કે તમે બધા ઓલરેડી જાણતા હશે સરકાર વિશે. બરાબર, તો હવે આના પછી છે ને જે ચેપ્ટર એ છે સ્થાનિક સરકાર, એના વિશે આખું ડિટેલમાં. ગામ ને શહેરનો જે સંભાળે ને વહીવટ, સ્થાનિક સરકાર, એના વિશે આપણે જોવાનું છે. પણ અત્યારે હું આ વિડીયોને એન્ડ કરું છું. નેક્સ્ટ સ્થાનિક સરકાર વિશે સમજવા માટે તમે મારી નેક્સ્ટ વિડીયો છે આ વિડીયો તો જોજો જ રિપીટ, પણ નેક્સ્ટ વિડીયો, નેક્સ્ટ લેક્ચરનો જે હું મૂકીશ એ પણ ખાસ જોજો સ્થાનિક સરકાર વિશે. બરાબર, એટલે તમને બધું સરકારનું સમજાઈ જશે. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ.